નમસ્કાર મિત્રો નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ પાંચ વિષય હિન્દી સપ્ટેમ્બર મહિનાનું જે એકમ કસોટીનું પેપર લેવામાં આવેલું તેના સંપૂર્ણ પેપર સોલ્યુશન વિશે આજના આ વિડીયોમાં માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલાં જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇક ઉપર પણ ક્લિક કરી દેજો જેને કારણે આ ચેનલમાં જે પણ વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે તો મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર વન શું કહે છે તો કે પ્રશ્ન નંબર વન છે સહી વિકલ્પ ચૂનકર પ્રશ્નો કે ઉત્તર લખીએ તમને આ રીતનો પ્રશ્ન કંઈક આપી દીધેલો છે તો વાત કરીએ પ્રશ્ન નંબર વન તો કે તીન પહીઓવાળા સાધન પહેચાનીએ મતલબ જે એવું સાધન કે જેને ત્રણ પૈડા હોય તો મિત્રો શું આવશે ઘોડાગાડી આવશે ઉડ ગાડી કે સ્કૂટર જવાબ શું આવશે મિત્રો રિક્ષા બરાબર બે નંબરનું છે કિસ સાધન કો પહ્ય નહીં હોતે એટલે કે નીચેનામાંથી કયા સાધનને પૈડા ન હોય તો કોને ન હોય હેલિકોપ્ટરને તો કે હોય વિમાનને હોય અને ઘોડાગાડીને હોય તો જવા જહાજને હોય નહીં ઓપ્શન નંબર બી આવશે કિસ સાધનને મુસાફરી કરને કે કરવા ટિકિટ લગેગા તો મિત્રો આપણને ખબર જ છે ટિકિટ લેવામાં ટિકિટ તમે ટ્રેનની જ્યારે મુસાફરી કરી ત્યારે આપણે ટિકિટ લેવી પડે છે ચાર નું છે ચાર પહ્યો वाला સાધન ચાર પહયો वाला મતલબ કે શું આવશે ચાર ની અંદર તો કે કાર આવે શું આવે ચાર પૈડા હોય ને કાર કી સાધન में મુક્ત માં મુસાફરી કરે ઘોડા ગાડી બસ ટીમર કે બેલ શું આવશે મિત્રો બેલગાડી બરાબર ચાલો આ તો પ્રશ્ન એક વાત કરીએ પ્રશ્ન નંબર બે નિમ્મલિખિત અંકો में શબ્દો મેં લીખીએ ચાલો મિત્રો હું બોલું છું તમે લખતા જાજો પહેલાં તમને જે આપેલો છે બાવીસ છે ગુજરાતીમાં એને બાવીસ કહેવાય હિન્દીમાં એને મિત્રો બાવીસ કહેવાય શું કહેવાય 22 બરાબર તો આ પ્રશ્નનો જવાબ છે પછી મિત્રો આપ્યો છે થર્ટી વન લે કે એકત્રીસ એને કહેવાય 31 કહેવાય શું કહેવાય 31 બરાબર તો આ મિત્રો યાદ રાખવાનો છે જવાબ ઓકે ત્યાર પછી આપેલો છે મિત્રો ફોર્ટી નાઇન એટલે ઓગણપચાસ કહેવાય પણ હિન્દીમાં એને શું કહેવાય 49 કહેવાય શું કહેવાય ઊંચાસ યાદ રાખજો મિત્રો ઊંચાસ કહેવાય આને આ રીતે લખાશે ત્યાર પછી આપેલા છે ટ્વેન્ટી એઇટ જેને કહેવાય છે અઠાઇસ કહેવાય શું કહેવાય અઠાઇસો બરાબર આ રીતે એનો જવાબ આવશે ત્યાર પછી તમને આપેલું છે ફોર્ટી ટુ બયાલીસ એટલે કે બેતાલીસ બયાલીસો બરાબર તો આ એનો જવાબ છે ઓકે પ્રશ્ન નંબર બે મિત્રો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને વૈશ્વ્ય લાઇક કરો તમારા મિત્રો સુધી પહોંચાડો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો ત્યાર પછી છે મિત્રો એક કી બાતે તમને અલગ અલગ કાઉસની અંદર મિત્રો શબ્દ આપેલા છે શબ્દને વચ્ચે ફકરાની અંદર મૂકવાના છે તો જોઈએ મિત્રો એક એક કાલી ઓર સફેદ શું આવશે પહેલામાં આવશે એક કાલી તમે જોઈ શકો છો અહીંયા અને બીજામાં આવશે સફેદ બરાબર સફેદ અથવા કાલી પણ તમે લઈ શકો છો જે લેવો કાલી એક કાલી ઓર એક સફેદ ઠીક દોનો કો ભૂખ લગી आ उसे दोनों को भूख लगी तीजी खाली जगह में उसे भूख लगी बराबर दोनों को भूख लगी इतने में एक बंदर आया वह तराजू लाया उसने रोटी को दो बराबर यहाँ उसे दो दो टुकड़े किए उसने टुकड़े खाली जगह में रख दिए तो तराजू में रख दिए उसने टुकड़े तराजू में रख दिए ठीक है तो क्या तरा रख दिए तराजू का एक पाला પલડા ખાલી જઈ ગયા હતા તો કેટલું તો કે ભારે હતા તરાજુ કા એક પલડા ભારે હતા બીજું ભારે હતા તો બીજું ટુકડા બરાબર આ જો ખાલી જગ્યા છેમાં શું આવશે ટુકડા આવશે શું આવશે ટુકડા બરાબર ઉસને ભારે પલડા કે ટુકડે મેસે થોડા સા હલકા તોડકર ખા લિયા આમાં શું આવશે હલકા આ ખાલી જગ્યામાં જવાબ શું આવશે તો કે જોઈ શકો છો હલકા બરાબર એ જવાબ આવશે ઇસ તરહ ઉસને सारी रोटी खा ली अँ शूँ आ सारी रोटी खा ली बराबर दोनों बिल्ली को बहुत पछतावा हुआ फरी से जवाब बोली जाऊँ छू पहली खाली जगह में आज काली और एक सफ़ेद दोनों को भूख लगी रोटी के दो टुकड़े किए उसने टुकड़े तराजू में रख दिए पलड़ा भारी था तो दूसरा टुकड़ा उसने भारी पलड़े से थोड़ा सा हल्का टुकड़ा खा लिया उसने पच्चा से સારી રોટી ખાલી ઓર બહુ પચતાવા હુવા ઓકે ચાલો માહિતી આપવાની છે બરાબર તો તમે એમાંથી આઈ થિંક તમે એની ઉપરથી લખી શકશો ત્યાર પછી મિત્રો આપેલો છે પ્રશ્ન નંબર પાંચ નિમ્નિખિત વાક્યો मातृभाषा માતૃભાષામાં અનુવાદ कीजिए બરાબર પેલો છે મિત્રો બોલું છું તમે લખી નાખજો

ઓટો રિક્ષા કે તીન પહે હોતે તો કે ઓટો રિક્ષાને ત્રણ પૈડા હોય છે ખેતોમાં ફસલ તૈયાર હો ગઈ હે તો કે ખેતરની અંદર પાક તૈયાર થઈ ગયો છે તો બસ મિત્રો આ એનું સોલ્યુશન હતું બરાબર ધોરણ પાંચ વિષય હિન્દી જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો બસ મિત્રો મળશે નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશનમાં ત્યાં સુધી બધાને ગુડ બાય થેન્ક યુ